વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રવ્યના ગુણધર્મો અને તેના માપન વિશે જોવાનું છે. તો દરેક પદાર્થ પોતાના લાક્ષણિક અથવા તો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે કે જે એના આગવા ગુણધર્મો છે, એને આપણે લાક્ષણિક અથવા તો વિશિષ્ટ ગુણધર્મો કહી શકીએ. આ ગુણધર્મો બે પ્રકારના છે, એક ભૌતિક ગુણધર્મો અને બે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી અને રાસાયણિક ગુણધર્મો એટલે કે કેમિકલ પ્રોપર્ટી. તો પહેલા જોઈએ ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેના માપનમાં અથવા તો અવલોકન માટે આપણે જે તે પદાર્થનું કમ્પોઝિશન એટલે કે એનું સંગઠન બદલવાની જરૂર પડતી નથી અથવા તો બદલાતું નથી, અને આપણે એ પદાર્થને જોઈને અથવા તો સ્પર્શ કરીને એના ગુણધર્મો વિશે આગાહી કરી શકીએ. જેમ કે આ ચોક છે, તમે એને સ્પર્શ કરીને કહી શકો કે ઘન પદાર્થ છે, સખત છે. કોઈ પદાર્થ હોય એને આપણે તોડીને જોઈ શકીએ કે પદાર્થ તૂટી જાય તો એ પદાર્થ બરડ છે. સૂંઘીને કહી શકીએ તો રંગ જોઈ તમે જોઈને કહી શકો રંગ, ગંધ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, પદાર્થની ઘનતા છે, પદાર્થની દ્રાવ્યતા, પદાર્થના ધ્રુવીયતા, આ બધા જ એના ભૌતિક ગુણધર્મો છે કે જેમાં આપણે પદાર્થનું સંગઠન બદલવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે આપણે પાણીને ઉત્કળ બિંદુ માપવું છે તો પાણીને આપણે ગરમ કરીએ, ઉકાળીશું, તેનું ઉત્કળ બિંદુ માપીએ તો એ 100°C આવશે. તો આ માટે જે પદાર્થ પાણી ઉકળશે ત્યારે એનું સંગઠન એટલે એનું જે ફોર્મ્યુલા છે એક્ટિવ થશે, એમાં આપણે સંગઠન બદલવાની જરૂર પડતી નથી અથવા તો બદલાતું નથી. તો આવા જે ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો. એ જ રીતે ધારો કે આપણે પાણીનું ગલનબિંદુ માપવું છે તો આપણે પાણીમાંથી બરફ બનાવીએ તો એનું ગલનબિંદુ મળશે આપણને, બરફનું ગલનબિંદુ આપણે મેળવી શકીએ. પણ એના માટે આપણે એનું જે ફોર્મ્યુલા છે અથવા તો એનું સંગઠન બદલવાની જરૂર પડતી નથી. તો એવા ગુણધર્મો કે જેને અવલોકવા અથવા તો જાણવા માટે પદાર્થનું સંગઠન બદલવાની અથવા તો એની આઇડેન્ટિટી એટલે કે પદાર્થની ઓળખ બદલવાની જરૂર પડતી નથી અથવા તો બદલાતું નથી, એવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહે છે. આગળ જોઈએ અને એના ઉદાહરણ આપણે જોઈ ગયા, રંગ, ગંધ, ઉત્કળન બિંદુ, ગલન બિંદુ વગેરે. બીજું જે રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો એટલે કેમિકલ પ્રોપર્ટી. રાસાયણિક ગુણધર્મોમાં પદાર્થનું સંગઠન બદલાઈ જાય છે. દાખલા તરીકે અને એના માટે આપણે એમાં રાસાયણિક ફેરફાર કરવો જરૂરી છે. રાસાયણિક ગુણધર્મો દાખલા તરીકે એસિડિકતા, બેઝિકતા, પદાર્થની દહનશીલતા એટલે પદાર્થ દહનશીલ છે કે નથી, દહન પોષકતા, દહન સામકતા, આ બધા જ રાસાયણિક ગુણધર્મો છે. દાખલા તરીકે જીન છે જળેન વત્તા તમે એક્સિયલ પ્રક્રિયા કરો મંદ એક્સિયલ તો વિલ ગિવ્સ આપણને મળશે જળેન સીએલ ટુ વત્તા એચ ટુ. સમીકરણને બેલેન્સ કરીશું તો હાઇડ્રોજન બે છે તો એ બે મૂકી દઈએ તો બે સીએલ એટલે જીન. અહીં તમે જોઈ શકો કે આ જીન છે રાસાયણિક પ્રક્રિયા થાય ને એસિડ સાથે, હવે અહીં જીન મળતું નથી, જીન ક્લોરાઇડ બની ગયું, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું એટલે કે એનું જે કમ્પોઝિશન એ બદલાઈ ગયું. એ જ રીતે દાખલા તરીકે કાર્બન, કોલસો, આપણે આમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ, ઓક્સિજનની હાજરીમાં દહન કરીશું તેમાંથી સીઓ ટુ બની જશે. આ જે સીઓ ટુ વાયુ બન્યો છે એમાં કાર્બન નથી, કાર્બન એટલે કોલસો જોવા મળતો નથી, એમાં સીઓ ટુ વાયુ બની ગયો અને રાખ બની જશે. તો જે કાર્બનનું જે મૂળ કમ્પોઝિશન અથવા તો સંગઠન એ જળવાતું નથી. એ જ રીતે એસ વત્તા સલ્ફરનું દહન, તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનશે તો
તત્વીયનું સંગઠન બદલાઈ જાય છે. તો આવા જે ગુણધર્મો છે એને રાસાયણિક ગુણધર્મો કહે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા, દહન પોષકતા વગેરે. આગળ જોઈએ આ જે ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોમાં કેટલાક જથ્થાત્મક ગુણધર્મો છે. કેટલાક ગુણધર્મો છે ભૌતિક ગુણધર્મોમાં એ જથ્થાત્મક ગુણધર્મો છે, એટલે કે જથ્થો દર્શાવે. દાખલા તરીકે પદાર્થનું દળ, પદાર્થની ઘનતા, પદાર્થનું કદ આ બધા જથ્થાત્મક ગુણધર્મો છે. જે પદાર્થનો રંગ કે પદાર્થની વાસ એ જથ્થાત્મક ગુણધર્મ નથી. જેમ જથ્થો દર્શાવતો હોય જથ્થાત્મક ગુણધર્મ કે દાખલા તરીકે કોઈ પદાર્થ ધારો કે આ ચોક છે, આ ચોકનું દળ ધારો કે આપણે 2 ગ્રામ છે, તો આપણે આ દળને દર્શાવવા માટે 2 વસ્તુની જરૂર પડે. એક તો કોઈ એક સંખ્યા અને એનો એકમ, માપનનો એકમ, તો 2 ગ્રામ. તો એ સંખ્યાની જરૂર પડે છે અને એકમની. ધારો કે પદાર્થની ઘનતા હોય, પદાર્થની લંબાઈ છે, ધારો કે આ રૂમ છે, આ રૂમની લંબાઈ ધારો કે 5 મીટર છે, તો રૂમની લંબાઈ ત્યાં દર્શાવવા 5 એ સંખ્યા અને એનો એકમ મીટરની જરૂર પડે છે. તો આવા જે એકમો છે એના માટે ચોક્કસ એકમ પદ્ધતિઓ છે કે જે અસ્તિત્વમાં આવેલી છે હાલમાં. પરંતુ પહેલા સમયમાં એટલે કે આથી 400-500 વર્ષ પહેલાં અથવા તો એની પણ પહેલાં રાજા મહારાજા વખતે આવી કોઈ એકમ પદ્ધતિ જાણીતી નહોતી. તો જે તે દેશ હોય, જેવું રાજ્ય હોય, ત્યાંના એકમો દરેક જગ્યાએ અલગ અલગ રહેતા, અને એના માટે ત્યાંનો જે રાજા હોય તો એ રાજાનો હાથ અથવા તો રાજાના પગલાનું માપ, એના ફલાંગનું માપ, વેતનું માપ, આંગળનું માપ, આવા બધા માપો ચાલતા હતા લંબાઈ માટે. તો એ જ રીતે દળ માટે, દળ માટે આપણને અત્યારે પણ બોલાય છે, વ્યવહારમાં ઘણી જગ્યાએ તમે સાંભળતા હશો, જેમ કે શેર, શેર એટલે અત્યારનો 500 ગ્રામ કહીએ આપણે શેર છે, એ વખતે 2 શેર કહેવાતું, 2 શેર એટલે કે 2 શેર એટલે કે 1 કિલો. એ જ રીતે માણ. તો આવા બધા એકમોનો દળ માટે ઉપયોગ કરતા હતા પહેલાં. એ જ રીતે સમય માટે, સમય માટે અત્યારે આપણે સેકન્ડ, મિનિટ, કલાક વાપરીએ છીએ, પણ પહેલાંના સમયમાં એના માટે પળ, વિપળ, પછી ઘડી, આપણે હવે ઘડિયાળ કહીએ છીએ, તો ઘડી પણ એક સમયનો માપ છે. 60 વિપળ એટલે 1 પળ થાય, 60 વિપળ તમે કરો એટલે 1 પળ થાય. એ જ રીતે 60 પળ થાય ત્યારે 60 પળ એટલે એક ઘડી થાય, 60 પળ બરાબર 1 ઘડી. તો એ વખતે આ બધા એકમો સમય માટે. પહોર એકમ છે સમયનો, આપણે કહીએ ને સવારના પહોરનો, સાંજના પહોરનો, તો એ પહોર પણ એક એકમ છે. અને દિવસમાં એક દિવસ અને રાત એટલે કે 24 કલાક, 24 કલાકમાં આવી 8 પહોર, 1 પહોર એટલે 3 કલાક, તો 24 કલાક, તો 8 તારીખ 24, તો 8 પહોર થાય ત્યારે એક દિવસ રાત એટલે કે 24 કલાક થાય. તો આવા બધા એકમો પહેલાં સમયમાં વપરાતા હતા. પણ આપણે જોયું લંબાઈ માટે કે જે તે સમયે રાજાનો હાથ અથવા તો પગલાનું માપનો યુદ્ધ થતો હતો, પરંતુ એ રાજા ધારો કે મૃત્યુ પામે અથવા રાજા બદલાઈ જાય તો નવા રાજા આવે, એમના પગલાનું માપ અથવા તેમના હાથનું માપ પહેલાંના રાજા કરતાં અલગ હોય, તો એવા સમયે માપનમાં ખૂબ જ બધી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારબાદ આપણા દેશમાં અંગ્રેજો આવ્યા, તો અંગ્રેજો બ્રિટિશ પદ્ધતિ લઈને આવ્યા અને એને ઇંગ્લિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશ પદ્ધતિ બ્રિટિશ પદ્ધતિમાં FPS લંબાઈનો એકમ છે, ફૂટ, દળનો એકમ પાઉન્ડ, અને ટાઈમનો એકમ સેકન્ડ. દુનિયામાં તે જ સમય બીજા કેટલાક દેશમાં ફ્રેન્ચ પદ્ધતિ, જે મેટ્રિક પદ્ધતિ ઓળખાય છે, મેટ્રિક પદ્ધતિ, એના 2 પ્રકાર છે, CGS અને MKS. CGS પણ સી એટલે આમાં નાના એકમો છે, લંબાઈનો સેન્ટીમીટર, દળનો ગ્રામ, સેકન્ડ. આમાં લંબાઈનો એકમ મીટર,
દળનો એકમ કિલોગ્રામ અને સમયનો એકમ સેકન્ડ છે જો સીજીએસ અને એમકેએસ બંનેમાં સેકન્ડ જ લેવામાં આવે છે તો આ રીતના મેટ્રિક પદ્ધતિ ફ્રેન્ચ પદ્ધતિ કહી તો કેટલાક દેશોમાં એફપીએસ પદ્ધતિ ચાલતી કેટલાક દેશોમાં મેટ્રિક પદ્ધતિ ચાલતી મેટ્રિક પદ્ધતિ એ વધારે સરળ છે કારણ કે તે 10 ના ઘાતાંક ઉપર હતી હા 10 ના આધાર ઉપર ચાલે છે જેમ કે 1 મીટર 1 મીટર બરાબર 100 એટલે 10 નો વર્ગ સેન્ટીમીટર કિલોમીટર ના 1000 મીટર તો 10 નો ઘન આ રીતે 10 ના આધારે બની રહી હતી એટલે આને મેટ્રિક પદ્ધતિ કહીએ છીએ તો આ વધારે સરળ હતી પરંતુ દુનિયામાં આ બધી અલગ અલગ જાતના એકમો ચાલતા હતા એથી આંતરરાષ્ટ્રીય વેપારમાં અથવા તો વ્યવહારમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી એટલા માટે વૈજ્ઞાનિકોએ ત્યારે વિચાર્યું કે આખી દુનિયામાં જો કોઈ એક જ એકમ પદ્ધતિ હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર અને ઘણી બીજી બધી બાબતોમાં સરળતા ઉદ્ભવે એના કારણે એક આખી દુનિયામાં સર્વસ્વીકૃત વિશ્વસનીય એક એકમ પદ્ધતિ 1960માં નક્કી કરવામાં આવી જેને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ કહે છે અહીંયા આગળ 3 એકમો હતા લંબાઈ દળનો એકમ અને સમય અહીં પણ 3 એકમો છે ત્યાર પછી આમાં એકમ ઉમેરાયો એમ કે એસ એ થયો એમાં એ એટલે એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એકમ છે તો અહીં 4 રાશિ કવર થઈ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિ તરીકે 7 રાશિઓને લેવામાં આવી છે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓ તરીકે 7 રાશિને સ્વીકારવામાં આવી છે અને એના જે એકમો છે એને મૂળભૂત એકમો કહેવાય બાકીની બધી જે રાશિઓ છે એ આ 7 રાશિ ઉપરથી મેળવી શકીએ છીએ આપણે એને સાધિત રાશિઓ અને એના એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે એના વિશે આગળ જોઈએ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એટલે કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો જે એસઆઈ એકમ છે એ નક્કી કોણ કરે અથવા જે એકમો છે 7 મૂળભૂત રાશિ એ નક્કી કોણે કરે તો આઈયુપીએસસી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને બીજી છે ફિઝિક્સ માટે આઈયુપીએ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એની એક બ્રાન્ચ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ એ નક્કી કરતી હોય છે આજે છે એને ફ્રેન્ચ ભાષામાં ફ્રેન્ચમાં ધ સિસ્ટમ જો આમાં સિસ્ટમ કહેવાય અહીં સિસ્ટમ એ પાછળ ઈ લાગશે સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ અને ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિ કેમ અને તો ફ્રાન્સના પેરિસ ખાતે ફ્રાન્સના પેરિસમાં સેવરે ખાતે 11th જનરલ કોન્ફરન્સ 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ્સ એન્ડ મેજર્સ જ્યાં ટૂંકમાં GCWM GCWM એનું ફ્રેન્ચ નામ છે કોન્ફરન્સ જનરલ જો અહીં જનરલ અહીં પાછળ ઈ લગાવે છે ડેસ પોઈન્ટ્સ
વેઇટ ના હેન્થ માં પોઈન્ટ સ્કેલ પોઈન્ટ્સ એ ટુક માં એ સીજી પીએમ કહેવામાં આવે છે તો આ કોન્ફરન્સ માં ઠરાવ થયો એટલે કે એગ્રીમેન્ટ થયો અને આ જે એકમ પદ્ધતિ છે એસઆઈ એકમ પદ્ધતિ એ નક્કી કરવામાં આવી અને એમાં સાત રાશિને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવી અને બીજી બધી જે રાશિઓ છે એ સિવાય એ બધી રાશિઓને સાધિત રાશિ તરીકે લેવામાં આવી દાખલા તરીકે પ્રવેગ ઘનતા આ બધી સાધિત રાશિઓ છે અને એના એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે તો આપણે જોઈએ કે સાત મૂળભૂત રાશિ કઈ છે પાયાની ભૌતિક રાશિઓ અને તેના એકમો એટલે કે પાયાની એટલે બેઝિક અને મૂળભૂત પણ કહેવાય બરાબર ભૌતિક એટલે ફિઝિકલ રાશિને ક્વોન્ટિટીઝ કહેવાય અને તેના એકમો તો પાયાની ભૌતિક રાશિ સાત છે એક બે ત્રણ તો પહેલી જોઈએ લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન અથવા એને તમારે ઉષ્માગતિકીય તાપમાન પણ કહેવાય ઉષ્માગતિકીય તાપમાન એટલે કે થર્મોડાયનેમિક ટેમ્પરેચર દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા તમારે બુકમાં પ્રદીપ તીવ્રતા પણ કહ્યું છે દ્રવ્ય જથ્થો કે પદાર્થ જથ્થો પણ એક જ છે આ રાશિઓની સંજ્ઞા જોઈએ તો લંબાઈ ના આપણે લેન્થ કહીએ તો સ્મોલ એલ દળને શું કહીએ છીએ માસ સ્મોલ એમ સમય માટે ટાઈમ ટી વિદ્યુત પ્રવાહ કેપિટલ આઈ ધ્યાન રાખજો આ બધી સ્મોલ છે વિદ્યુત પ્રવાહ કેપિટલ આઈ લેવાનો છે ઉષ્માગતિકીય તાપમાન એટલે કે થર્મોડાયનેમિક ટેમ્પરેચર એટલે એને કેપિટલ ટી લેવાનો છે દ્રવ્યનો જથ્થો એનો સ્મોલ એમ અને જ્યોતિ તીવ્રતા લ્યુમિનસ ઇન્ટેન્સિટી એને આઈવી કહેવામાં આવે છે એના એસઆઈ એકમ જોઈએ લંબાઈ એકમ આપણને ખબર છે જ શું હોય છે એકમ મીટર લંબાઈ એકમ મીટર દળનો કિલોગ્રામ સમયનો સેકન્ડ વિદ્યુત પ્રવાહનો એમ્પિયર તમારે તાપમાન કેલ્વિન દ્રવ્યનો જથ્થો મોલ છે જ્યોતિ તીવ્રતા જ્યોત સાની હોય મીણબત્તી મીણબત્તી શું કે ઇંગ્લિશમાં કેન્ડલ એના પરથી કેન્ડેલા જો આ સાત રાશિ છે એ તમારે યાદ રાખવી હોય યાદ રાખવાની એક ટ્રીક છે ટૂંકમાં આપણે આગળ જોઈ ગયા કે ત્રણ જે રાશિ તો હતી જ એકમ પદ્ધતિ એમ કે એસ પછી એક એમ ઉમેરાયેલી એમ કે એસ એ તમે એ રાખો એમ કે એસ એ એમ કે એસ એ એટલે એમ એટલે મીટર લંબાઈ એકમ મીટર કિલોગ્રામ કેજી સેકન્ડ સ્મોલ એસ એમ્પિયર કેપિટલ એ કેલ્વિન કેપિટલ કે મોલ અને કેન્ડેલા સ્મોલ સીડી તો ચાર તો હતી જ રાશિઓ એમ કે એસ એ એમ એટલે
મીટર મીટર સાને એકમ છે લંબાઈનો તો પહેલી લંબાઈ કે કિલોગ્રામ કિલોગ્રામ સાને એકમ છે દળનો તો બીજી દળ એસ એટલે સેકન્ડ સેકન્ડ સાને એકમ છે સમયનો તો બીજી રાશિ સમય એમ કે એસ એ એ સાને એકમ છે એમ્પિયર એ એટલે એમ્પિયર એ સાને એકમ છે તો વિદ્યુત પ્રવાહ તો ચોથી રાશિ થઈ વિદ્યુત પ્રવાહ એમ કે એસ એ તાજ શું યાદ રાખજો તાજ તાજ એટલે તાપમાન આપણે એને થર્મોડાયનેમિક તાપમાન કહીએ છીએ ફરી જ જથ્થો દ્રવ્યનો જથ્થો અને છેલ્લો જો છે જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતા તો આ રીતે તમે સાત રાશિને યાદ રાખી શકશો ફરી યાદ કરો સાત રાશિ યાદ રાખવી હોય તો એમ કે એસ એ એમ કે એસ એ ચાર આવી ગઈ અને પછી તાજ એમ એટલે મીટર લંબાઈનો એકમ છે કે એટલે કિલોગ્રામ દળનો એકમ છે એસ સેકન્ડ એટલે સમય એ એમ્પિયર વિદ્યુત પ્રવાહ ચાર થઈ અને બીજી ત્રણ તાજ એમાં તા એટલે તાપમાન અને જ જથ્થો દ્રવ્યનો જથ્થો અને એક બાકી રહે છે લી જ જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતા એટલે જ્યોત્સાની હોય તો મીણબત્તીની મીણબત્તી આપણે કેન્ડલ કહીએ છીએ એના ઉપરથી કેન્ડેલા પણ એની સંજ્ઞા યાદ રાખજો સ્મોલ સી તો આ સાત મૂળભૂત રાશિઓ